सांतलपुर के ज्यां कच्छनुं नानुं अने मोटा रणनो प्रारंभ थाय छे अने रणनी मध्यमां वरुड़ी मातानुं मंदिर आवेलुं छे त्यारे मंदिरमां विकास साथे माळखागत सुविधाओने झंकी रह्युं छे। वरुड़ी अथवा तो वारवड़ी मातानो इतिहास सदियों जूनो छे, साथोसाथ जूनागढ़ना रणवघनी कथाने पण जे छे तेनी साथे जोड़ायेली छे। वरुड़ी माताना मंदिरे पूनम तेमज अजवाळी आठमना दिवसे भक्तो आवता होय छे। वरवड़ी माता आ मंदिर है जे एक श्रद्धा केन्द्र है। जे नवगण वक्त मंदिर बनालू जे वक्त नवगण सिंधना सोमरा ने हरावा जाइ रहा था त्यांथी रिटर्न में आता मंदिर बनावेल है। सांतलपुर तालुका रण विस्तार रणकवाठा आएलू वरवड़ी माता मंदिर खूब प्रख्यात मंदिर है। जे आग इतिहासकारों एवं लखे कि जे रा नवगण है एमनी बेन ने जयरे अमीर सुमरो उपाड़ी गयो तो તે વખતે યુદ્ધ કરવા નીકળેલા તે વખતે યુદ્ધ કરી અને જ્યારે રિટર્ન પાછા વળતા ત્યારે દરિયાએ માર્ગ આપ્યો હતો। એ આ રણ વિસ્તારની અંદર જે રણકાંઠે આવેલું આ મંદિર છે જે બહુ પૌરાણિક છે અને જ્યારે યુદ્ધ લડીને પાછા આવ્યા ત્યારે રા નવગણે આ મંદિર બનાવેલું છે એવું ઇતિહાસ લખે છે। ઐતિહાસિક શહેર પાટણમાં અનેક કહી શકાય એવા પૌરાણિક ધામો છે, પૌરાણિક કહી શકાય એવા મંદિરો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની યોગ્ય રીતે જે કહી શકાય એ પ્રચાર પ્રસાર નહીં થતા એ મંદિરો ક્યાંક ને ક્યાંક ખૂણામાં પડતા હોય। ત્યારે જીએસટીવીના દર્શકો માટે આજે પ્રથમ વખત એવું કહી શકાય કે જે સાંતલપુરના રણમાં અને પાકિસ્તાનની બોર્ડરથી લગભગ 60-70 કિલોમીટર દૂર એક વરવાડી માતાનું મંદિર છે। કેમેરામાં પહેલા એક થોડાક માતાજીના દ્રશ્યો બતાવે। આ મંદિર છે એ બિલકુલ રણમાં વધ્યા આવેલું છે, એના પછી સ્ટાર્ટ થાય છે, રણ સ્ટાર્ટ થાય છે, બીએસએફ કેમ્પ છે અને ત્યાર પછી કહેવાય છે કે 40 કિલોમીટર દૂર સુધી જે પાકિસ્તાનનું છે બોર્ડર દેખાય છે। પરંતુ આ જે મંદિર છે એ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે। અહીંયા દર પૂનમે શ્રદ્ધાળુઓ આવે છે, ધોકાવાડા ગ્રામ પંચાયતને જૂથ પંચાયત અંતર્ગત અહેવાલની બધી સાથે છે, પણ જે રણ મધ્ય આવેલું હોવાથી ક્યાંક ને ક્યાંક એ વિકાસ ઝંખી રહ્યું છે। અહીં આવવા જવા માટે જે રોડ રસ્તા જોઈએ એ રોડ રસ્તા હજુ પણ તૈયાર નથી થયા। ત્યારે આજે એક પૌરાણિક અને ખૂબ જ શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર સમૂહ જે આ વરવડી માતા એટલે કે વરુડી માતાનું મંદિર છે એમાં દર્શન કરવા આવે, સાથે સાથે અહીંયા થોડેક આગળ જતા જે રણ આવે છે રણની મધ્ય તમને ક્યાંક ને ક્યાંક વન્ય જીવો પ્રાણીઓ પણ જોવા મળી શકે। ત્યારે સરકાર ચોક્કસ જે હવે નવી સરકાર આવી છે એ નવી સરકાર જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ મંદિરને મૂકીને એનો કંઈક ને કંઈક જે રીતે વિકાસ થાય એ દર્શનાર્થીઓ ઈચ્છી રહ્યા છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી।